હે ગાઈસ, કેમ છો? આ વિડીયોમાં આપણે જે લાસ્ટ વિડીયોની સિરીઝ છે તે આગળ વધારીશું. પરિવાર નિયોજન અને બાર કલ્યાણવાળા વિડીયોનું તો ચાલુ કરીએ છીએ. 5 વર્ષથી નાના બાળકોમાં વૃદ્ધિનો સૌથી સારો સૂચક કયો છે? સૂચક શું છે? તો વજન છે. જો વજન સારું હશે તો આપણે કહી શકીશું કે બાળકની વૃદ્ધિ સારી થઈ છે. પછી છે માત્ર સ્તનપાન કેટલા મહિના સુધી જરૂરી છે? તો છ મહિના સુધી બાળકને માત્ર બાળકનું દૂધ પીવડાવવામાં આવે છે. 6 મહિના પછી તેને બીજો ખોરાક એનો ચાલુ કરી શકીએ છીએ આપણે. બાકી 6 મહિના સુધી માતાનું દૂધ જ બાળક માટે જરૂરી છે. સામુદાયિક સ્વાસ્થ્યનો સૌથી સંવેદનશીલ સૂચકાંક કયો છે? તો IMR, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ જેને આપણે કહીએ છીએ. 2 ગર્ભાવસ્થા વચ્ચે અંતર રાખવા માટે કઈ પ્રણાલીનો ઉપયોગ થાય છે? તો ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, એટલે કે IUD શોર્ટ ફોર્મમાં આપણે કહીએ છીએ, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ. પ્રસૂતિ થયાના કેટલા દિવસની અંદર માતાનું મૃત્યુ થાય? તો તેને MMR કહેવામાં આવે છે. MMR એટલે મેટર્નલ મોર્ટાલિટી રેટ. તો 42 દિવસની અંદર જો માતાનું મૃત્યુ થાય પ્રસૂતિના 42 દિવસ પછી, તો તેને આપણે MMRમાં ગણી શકીએ છીએ. જો બાળકનો જન્મ EDDના 7 મહિના પહેલાં થઈ જાય તો તેને શું કહેવામાં આવે છે? EDD એટલે એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ. એ જે એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ પહેલાં જો 7 મહિના પહેલાં જો બાળક થઈ જાય, બાળક તો નહીં થાય પણ એને ભ્રૂણ કહીએ છીએ આપણે, તો જો થઈ જાય તો એને આપણે ગર્ભપાત કહેવામાં આવે છે. જો બાળકનો જન્મ 7 મહિના પછી પણ એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ પહેલાં થાય, 7 મહિના પછી પણ EDD પહેલાં થાય, તો તેને શું કહેવામાં આવે છે? પ્રીમેચ્યોર બેબી. મહિલા પ્રથમવાર ગર્ભવતી બને તેને શું કહેવામાં આવે છે? પ્રીમી ગ્રેવિડા. મહિલા બીજીવાર ગર્ભવતી બને તો તેને શું કહેવામાં આવે છે? મલ્ટી ગ્રેવિડા. માલા ડી તથા માલા ગર્ભ નિરોધક ગોળીમાં કયો હોર્મોન હોય છે? તો પ્રોજેસ્ટેરોન હોર્મોન હોય છે. પ્રોજેસ્ટેરોન હોર્મોન ફિમેલમાં સિક્રેટ થાય છે ઓવેરીઝમાંથી. જે ઓવેરી હોય છે, ઓવેરીને ગુજરાતીમાં શું કહેવાય છે? અંડાશય, નહીં ખબર નહીં, ગુજરાતીમાં મેં ભૂલી ગઈ છું, ગુજરાતીમાં નહીં ખબર. પણ જે ઓવેરી હોય છે તે સિક્રેટ કરે છે પ્રોજેસ્ટેરોનને, અને તે ફિમેલમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ, પ્રેગ્નન્સી વગેરે માટે જવાબદાર છે. તો પ્રોજેસ્ટેરોન કેમ હોય છે આ ગોળીઓમાં? કેમ કે જે પ્રોજેસ્ટેરોન છે તે શું કરે છે? તે જે ટીસ્યુ હોય છે તેને ઠીક કરી દે છે, જેનાથી શું થાય છે, જે સ્પર્મ હોય છે તે પેનિટ્રેટ થઈ નથી શકતો અને આથી ફર્ટિલાઇઝેશન થતું નથી. આમ ગર્ભનિરોધક ગોળીમાં પ્રોજેસ્ટેરોનનો ઉપયોગ થાય છે. સુવાવડ પછીના ધાવણને શું કહે છે? કોલોસ્ટ્રમ. લાયક દંપતી કયા એજ ગ્રુપને ગણાય છે? 15-45. હા, ઓવેરીને અંડપિંડ કહેવામાં આવે છે, યાદ આવ્યું. IMNCI નું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. IMNCI નું પૂરું નામ છે. એની અંદર બાળકની બે કેટેગરીમાં બાળકને વહેંચવામાં આવ્યા છે. એક તો 0-2 મહિનાના બાળકો અને 2-5 વર્ષના બાળકો IMNCIની અંતર્ગત કેટેગરી પાડવામાં આવી છે. સગર્ભાવસ્થા દરમિયાન થતા એનેમિયાને કયા પ્રકારનો એનેમિયા કહેવામાં આવે છે? ફિઝિયોલોજિકલ એનિમિયા. IMR ની ગણતરી કેટલા જીવિત જન્મેલા બાળકો પર કરવામાં આવે છે? ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટની ગણતરી 1000 જીવિત જન્મેલા બાળકો પર કરવામાં આવે છે. ભારતમાં MMRનું સામાન્ય કારણ શું છે? મેટર્નલ મોર્ટાલિટી રેટનું સામાન્ય કારણ રક્તસ્ત્રાવ છે. સગર્ભાવસ્થામાં ડાયાબિટીસની તપાસ માટેનો ટેસ્ટ કયો છે? OGTT, ઓરલ ગ્લુકોઝ ટોલેરન્સ ટેસ્ટ છે. પ્રસૂતિ બાદ માતા અને બાળકને ઘરે પહોંચાડવાની સુવિધા કઈ સ્કીમ અંતર્ગત મળી છે?
जननी शिशु सुरक्षा कार्यक्रम आ अंतर्गत जो खिलखिलाट वाहन है तेनी अंदर बाड़क ने माता ने तेना घर सुधी पहोंचाड़वामां आवे छे। आकड़ी ने बीजू शू कहेवामां आवे छे लिपी स्लूप इंट्रायुटेराइन डिवाइस में थोड़ी मात्रा में शू उमरेलू हो एक्सरे में जोई शकाय छे। बेरियम सल्फेट BASO4 छे तेनु फॉर्म्यूला बेरियम सल्फेट। सगर्भा माता ने पांडु रोग एटले के एनीमिया अटकाववा माटे सेनी गोळी आपवामां आवे छे आयर्न फोलिक एसिडनी गोळीओ आपवामां आवे छे। सामान्य रीते बाळकनुं वजन केटलुं होवुं जरूरी छे 2-3 किलोग्राम। मिड अपर आर्म सर्कमफेरेंस टेपमां केटला रंग होय छे એની અંદર 3 રંગ હોય છે આ તમે આકૃતિમાં જોઈ શકો છો આ ફિગરમાં 3 રંગ હોય છે ગ્રીન યલો અને રેડ તો આ બાળકની અંદર પોષણ સૂચવે છે કે કેટલું કુપોષણ છે તે તો જે ગ્રીન હશે તો જે બાળકની અંદર ગ્રીન પટ્ટી આવશે માપ આમ મેઝરમેન્ટ દરમિયાન તો એ બાળક નોર્મલ હશે જેની અંદર યલો આવશે તે કુપોષણનો થોડોક શિકાર હશે અને જો રેડ હશે તો તે ગંભીર કુપોષિત હશે ગંભીર રીતે કુપોષિત હશે તો આમ બાળકની અંદર કુપોષણ દર જાણવા માટે મિડ અપર આર્મ સર્કમફેરન્સ ટેપનો ઉપયોગ થાય છે તેની અંદર 3 રંગ સૂચક તરીકે યુઝ થાય છે ગ્રીન યલો અને રેડ તો ગ્રીન હશે તે નોર્મલ હશે યલો હશે તે થોડુંક કુપોષિત હશે અને રેડ હશે તે ગંભીર રીતે કુપોષિત બાળક હશે। હાલમાં ગામના સ્વાસ્થ્ય માર્ગદર્શકની જગ્યાએ કોણ ફરજ ભજવે છે આશા વર્કર તો આપણે આ જોયું અને આનું ઇમેજ જોઈતી હોય તો મેં મારી જે ટેલિગ્રામ ચેનલ છે હું ત્યાં અપલોડ કરું છું તમે ત્યાંથી મેળવી શકો છો મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો અને મારી ચેનલ જોતા રહો જો તમને મારા વિડીયોઝ પસંદ આવે છે તો થેન્ક યુ વેરી મચ। અને હા બીજી એક વાત કે હું મારા યુટ્યુબ પર જે ક્વેશ્ચન હોય છે હું પોસ્ટ કરતી રહું છું જો તમે એ અટેમ્પ કરતા હો તો ઘણું સારું છે તો એ અટેમ્પ કરજો અને એક વખત એની ઉપર પણ વિડીયો બનાવીશ કેમ કે ઘણા લોકો આન્સર તો કરે છે પણ એની અંદર આન્સર શું આવે છે કદાચ એ તમને એમને જાણવાની પણ ક્યુરિયોસિટી હોય તો હું એની પર પણ એક વિડીયો બનાવીશ જે હું એ ક્વેશ્ચન અપલોડ કર્યા છે કેમ કે 2-3 ક્વેશ્ચન એવા છે જેની અંદર ઘણા લોકોએ ખોટા આન્સર આપ્યા છે તો હું એની પર પણ એક વિડીયો બનાવીશ। થેન્ક યુ વેરી મચ।